नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल परिवार साथे હું ઉમેશ વાળા ધોરણ 11 12 સમાજશાસ્ત્રના વિડિયો લેક્ચર ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 નો અભ્યાસ કર્યા પછી આપણી સામે ત્રણ વિભાગ ઊભા હોય છે. એક છે સાયન્સ, બીજું કોમર્સ અને ત્રીજું છે આર્ટ્સ. ધોરણ 10 પછી જે આર્ટ્સના વિષયમાં જે આગળ વધી રહ્યા છે એ વિદ્યાર્થીઓને એક જ નવો જ વિષય આપણે આમ તો વાત કરીએ કે ધોરણ 10 સુધી આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીએ છીએ, પરંતુ ધોરણ 10 પછી જે 12 આર્ટસ કે 11 આર્ટસની અંદર જે વિષય આવે છે સમાજશાસ્ત્ર, એ સામાજિક વિજ્ઞાન કરતાં કંઈક જુદો છે, કંઈક અલગ છે. બંને વિષય છે, આપણને મોટાભાગે ઘણા લોકોની સમજમાં એવું હોય છે કે સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર આ બંને વિષય બંને સરખા છે, તો એવું છે જ નહીં. બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. આપણા માટે સમાજશાસ્ત્ર વિષય છે એ તદ્દન નવો જ હોય છે. તો જ્યારે આપણે 12 આર્ટસની વિડિયો લેક્ચરની વાત કરવાની હોય તો એ પહેલા આપણે સમાજશાસ્ત્ર વિશે પરિચય મેળવવો ખૂબ જરૂરી છે. તો આપણે આની પછીના જે લેક્ચર છે એમાં આપણે 12 આર્ટસની જ વાત કરવાની છે, પણ સૌ પ્રથમ આ વિડિયો લેક્ચરની અંદર આપણે સમાજશાસ્ત્રનો પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ સમાજશાસ્ત્રનો પરિચય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 ધોરણ સુધી ભણ્યા સામાજિક વિજ્ઞાન. હવે એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે વાત કરીએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો છે, ઇતિહાસ છે, આર્થિક વિકાસ છે, એને લગતી સમસ્યાઓ છે, આવી ઘણી બધી બાબતોનો એની અંદર આપણે અભ્યાસ કર્યો. પરંતુ સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે સામાજિક વિજ્ઞાનની અંદર અનેક વિજ્ઞાનોનો સમાવેશ થાય છે, કોઈ એક જ વિજ્ઞાન છે આવી જતું નથી. જ્યારે આપણે કોઈ વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ, વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ, ત્યારે એના બે પ્રકારના વિજ્ઞાનોમાં વહેંચી શકાય. કયા બે પ્રકારના? તો આપણે અહીંયા વાત કરીએ ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું છે સામાજિક વિજ્ઞાન. જ્યારે પણ આપણે વિજ્ઞાન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે પણ આપણે બોલીએ છીએ કે કોઈ અર્થમાં લઈએ છીએ, ત્યારે એની અંદર બે પ્રકારના વિજ્ઞાનોનો સમાવેશ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એક છે ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન. તો ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો આપણે જોઈએ તો કે ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પદાર્થ વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય, ભૂસ્તરશાસ્ત્ર હોય, અવકાશ વિજ્ઞાન હોય વગેરેનો સમાવેશ ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાનની અંદર કરી શકાય છે. તો આપણે બીજા પ્રકારની વાત કરીએ સામાજિક વિજ્ઞાન, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જે વિષય ભણીએ છીએ તે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે ઘણા બધા વિષયોનો એની અંદર સમાવેશ કરી શકાય છે. મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, આ બધા જે શાસ્ત્રો છે સામાજિક વિજ્ઞાનની અંદર એનો સમાવેશ કરી શકાય છે. સમાજશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં જોઈએ તો એને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણી વખત અંગ્રેજીમાં ઘણા વાંચે છે કંઈક અને લખે છે કંઈક, તો ખાસ યાદ રાખજો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય છે. સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિ એટલે એની શરૂઆત, ઉદ્ભવ, કેવી રીતે આ શબ્દ આવ્યો. આપણે ઘણી વખત જોઈએ કે ઘણા બધા શબ્દ છે બનતા હોય છે, તો બે શબ્દના મિશ્રણથી ઘણા શબ્દ બનતા હોય છે, તો એમ સોશિયોલોજી શબ્દ છે એની વ્યુત્પત્તિ કેવી રીતે થઈ? તો એની વ્યુત્પત્તિ લેટિન ભાષાનો શબ્દ સોશિયસ, લેટિન ભાષાનો શબ્દ સોશિયસ અને ગ્રીક ભાષાનો શબ્દ લોગસ, આ બંનેના સંયોજનથી આપણે એમ કહેવાય કે સમિશ્રણથી આજે સોશિયોલોજી શબ્દ છે એ ઉદ્ભવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક માળખું જોઈ લઈએ. સમાજશાસ્ત્ર સોશિયોલોજી, જો એ તમને આપેલું છે સોશિયસ, લેટિન શબ્દ, એવી રીતે લોગસ, ગ્રીક શબ્દ. હવે સોશિયસનો અંગ્રેજી શબ્દ સોશિયો, સોશિયસ ઉપરથી એક શબ્દ ઉતરી આવ્યો, કયો? સોશિયો, અંગ્રેજી શબ્દ. એવી જ રીતે ગ્રીક શબ્દ છે લોગસ, એના ઉપરથી એક અંગ્રેજી શબ્દ ઉતરી આવ્યો લોજી. આ બંને શબ્દનો આપણે વાત કરીએ કે સોશિયસ, સોશિયો પ્લસ લોજી મતલબ સોશિયો લોજી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ અંગ્રેજી શબ્દ સોશિયસ જે લેટિન શબ્દ છે અને લોગસ જે ગ્રીક શબ્દ છે,
આ બંનેનો અંગ્રેજી શબ્દ છે આપણે વાત કરીએ સોશિયસનો સોશિયો અને લોગસનો લોજી બંનેના શબ્દના મિશ્રણથી સોશિયોલોજી શબ્દ છે એ ઉદ્ભવ્યો છે હવે તો આપણે ગુજરાતી પર અર્થ જોઈ લઈએ કા સોશિયોનો ગુજરાતી અર્થ શું થાય છે તો કે સમાજ સાથે સંકળાયેલું તો સમાજમાં ઘણી બધી બાબતો મોટા ભાગે આપણે જોઈએ તો આપણી આસપાસ જે ઘટનાઓ બને છે આપણા સમાજ સાથે સંકળાયેલી હોય છે કોઈ પણ બાબત લઈ લો કોઈ આપણે અત્યારની જ વાત કરીએ કે આ જે કોરોના વાયરસની જે મહામારી છે જો એ પણ આપણા સમાજ સાથે સંકળાયેલી છે કે આજે આપણા સમાજ ઉપર એની કેટલી ભયંકર અસર થઈ રહી છે તો સમાજશાસ્ત્ર છે એની પણ અભ્યાસ કરશે તો ખાસ સમાજ સાથે સંકળાયેલું લોજી શબ્દ છે એનો અર્થ થાય છે નો અભ્યાસ નું જ્ઞાન અથવા વિજ્ઞાન બંને શબ્દનો અર્થ આપણે લઈએ તો સમાજ સાથે જે સંકળાયેલું છે તેનો અભ્યાસ તેનું જ્ઞાન અથવા તેનું વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્ર છે એ સમાજ સાથે લગતી તમામ બાબતો છે એનો અભ્યાસ કરે છે સમાજશાસ્ત્રની આપણે જો વ્યાખ્યા જોઈએ સામાન્ય અર્થમાં આપણે વ્યાખ્યા જોઈએ તો આપણે આપ્યું છે કે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન વિદ્યાર્થી મિત્રો સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર એટલે શું તો સમાજશાસ્ત્ર એટલે સમાજ સમાજમાં તો આપણે જોઈએ ઘણા બધા શબ્દ સમાજ કે સોસાયટી આપણે દરેક માટે જો જેમ કે જ્ઞાતિ હોય તો કે જ્ઞાતિ માટે પણ આપણે કોઈ સમાજનો ધર્મ હોય તો કે આપણો સમાજ અમારા સમાજના રીતિ રિવાજો નિયમો લગભગ આપણે આસપાસની તમામ બાબતો છે ને આપણે સમાજ સાથે સંકલિત કરીએ છીએ આમ તો સમાજની વ્યાખ્યા જોવા જઈએ ને તો ખૂબ જ વિશાળ છે એનો ખ્યાલ સમજવા બેસીએ તો એ પણ ખૂબ વિસ્તૃત છે ધોરણ 11 ની અંદર આપણે જાણીએ છીએ કે જે બીજું ચેપ્ટર છે એની અંદર આપણને સમાજનો ખ્યાલ છે તેની સ્પષ્ટતા આપી છે અને આપણે એને આગળ પણ જોઈશું તો સમાજ સાથે સંબંધિત જેને સમાજ સાથે સંબંધ છે એવી હકીકતોનું જો વાસ્તવિક ઘટનાની વાત કરે છે અફવાઓની વાત કરતું નથી અફવાઓનો અભ્યાસ થતો નથી જે સમાજ સાથે સંબંધિત છે અને એમાં પણ એ હકીકત છે એ હકીકતનો વૈજ્ઞાનિક અધ્યયન કરે છે વૈજ્ઞાનિક અધ્યયન એટલે ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય છે વૈજ્ઞાનિક અધ્યયન અધ્યયન એટલે તો અભ્યાસ કરવો પણ વૈજ્ઞાનિક અધ્યયન એટલે કેવી રીતે અધ્યયન એના શું પ્રયોગ થાય તો વૈજ્ઞાનિક અધ્યયન એટલે એનો પાયાગત અભ્યાસ કરવો જેમ કે ઘણી વખત બનતું હોય છે કે ભાઈ બાજુમાં ક્યાંક ધડા પહોંચ્યો એટલે આપણે અહીંયા બેઠા બેઠા તારણ આમ એ તર્ક જોઈએ શું એક વિદ્યાર્થી કહેશે સાહેબ કોઈકના ગાડીનું ટાયર ફાટ્યું તો બીજો કહેશે નહીં સાહેબ સબ સ્ટેશનમાં ધડા પહોંચ્યો તો ત્રીજો કહેશે સાહેબ કંઈક પડ્યું જો અહીંયા બેઠા બેઠા તર્ક કર્યું સાચો અભ્યાસ આપણે કર્યો નથી પણ જ્યારે એ જગ્યાએ જઈને જે ઘટના બની છે એ ઘટના કયા કારણસર બની છે એની પાછળનું શું હેતુ હતો અથવા તો શું કારણ હતું એનું શું પરિણામ આવ્યું છે એની આપણા ઉપર શું અસર થઈ છે આ દરેક બાબતનો અભ્યાસ કરવો એટલે વૈજ્ઞાનિક અધ્યયન વિદ્યાર્થી મિત્રો આપણે એ શબ્દો સમજવાના છે આપણે ગુજરાતીમાં તો લગતા આવડે છે બંનેને પણ અહીં આપણે સમજવાનું છે કે સમાજશાસ્ત્ર શું કાર્ય કરે છે તો સમાજશાસ્ત્ર સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન કરે છે આ ઉપરાંત આપણે વાત કરીએ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવીનું સમાજ જીવન છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ એ બાબત યાદ રાખજો કે સમાજશાસ્ત્રનું અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે શું છે કારણ કે કોઈ પણ શાસ્ત્ર જ્યારે આપણે ભણીએ ત્યારે એનો વિષય વસ્તુ એનું કેન્દ્ર બિંદુ હોય છે આપણે ગણિત ભણતા હોય તો આપણને ખબર છે કે એની અંદર ગણન વિજ્ઞાન હોય તો વિજ્ઞાનને લગતી બાબતો હોય તો એમ સમાજશાસ્ત્ર છે એના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે એ માનવીનું સમાજ જીવન છે કે આપણે માનવ જે જેમ એક માનવ સમુદાય વસે છે એ જે સમાજની અંદર વસે છે જો સમાજ તો કીડીઓના હોય માખીના હોય ઉધઈના હોય કારણ કે એ પણ એક સમૂહ છે પણ અહીંયા સમાજશાસ્ત્ર માનવીના સમાજ જીવનનો અભ્યાસ કરે છે સમાજશાસ્ત્રની કેટલા સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ પણ આપી છે આપણે એ પણ સમજીએ જેમાં કિમ્બલ યંગ નામના જે સમાજશાસ્ત્રી છે તેમણે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે કિમ્બલ યંગે કહ્યું કે સમાજશાસ્ત્ર શું કરે છે તો કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તન કોઈ એક વ્યક્તિનો નહીં પણ સમૂહમાં જે સમગ્ર માનવ છે એનું વર્તન કેવું છે
અને એ વર્તન કયા સ્વરૂપે ક્યારે જોવા મળે જો દરેક સમયે વર્તન માનવીનું જુદું જુદું જોવા મળે તો એ વર્તન કયા કારણથી ઉદ્ભવ્યું એનું પરિણામ શું છે આ દરેક બાબતનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે આવું કિમ્બોલ યંગ કહે છે યંગ અને મેક નામના જે સમાજશાસ્ત્રીઓ છે તેમનું કેવું એવું છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે કે જે યંગ અને મેક નામના જે સમાજશાસ્ત્રી એમનું કેવું એવું છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓ સામાજિક પાસાઓ એટલે સમાજ સાથે સંકળાયેલી તમામ બાબતો સમાજનો ઉદ્ભવ કેવી રીતે થયો માનવનો ઉદ્ભવ કેવી રીતે થયો કેવી રીતે માનવની ઉત્ક્રાંતિ થઈ કેવી રીતે આજે આપણે જે વિકાસ કરી રહ્યા છે આ તમામ જે બાબતો છે એ તમામ બાબતોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે આગળ વાત કરીએ આપણે ભારતીય સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ છે ભારતીય સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી એમનું કેવું શું છે તો એ એવું કહે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે વિદ્યુત જોશીનું કેવું એવું છે કે માનવીય સામાજિક વ્યવહાર માનવનો જે સમાજમાં જે વ્યવહાર ચાલે છે એકબીજા સાથે પારસ્પરિક વ્યવહાર ચાલે છે સંબંધો દ્વારા આંતરક્રિયાઓ દ્વારા એ જે વ્યવહાર ચાલે છે એ વ્યવહારનો એ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે જેમ કે વ્યક્તિગત પર્સનલ અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયા કે ભાઈ વ્યક્તિગત અથવા સામૂહિક કોઈ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અથવા સામૂહિક રીતે જ્યારે આંતરક્રિયાઓ થાય છે અને જે પ્રક્રિયા થાય છે એનો અભ્યાસ કરે છે સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ આપણે જોઈએ કે સમાજમાં ઘણા બધા સમૂહો છે ઘણા બધા સંગઠનો છે એનું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપ રચવા પાછળના કારણો કયા છે વગેરેનો અભ્યાસ કરે છે એના પ્રકારો કયા કયા પ્રકારના છે પારસ્પરિક સંબંધો પારસ્પરિક એટલે એકબીજા સાથેના સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો ઉપર સામૂહિક વ્યવહારોની અસરનો તે અભ્યાસ કરે છે કે વ્યક્તિગત વ્યવહાર જેમ કે બે વ્યક્તિ વચ્ચે કોઈ વ્યવહાર ચાલતો હોય તો એ વ્યવહાર ઉપર જે સામાજિક વ્યવહાર છે સામૂહિક વ્યવહાર છે એની શું અસર પડે જેમ કે એક વ્યક્તિ છે એ દુકાને કંઈક વસ્તુ લે છે અને સામેવાળી વ્યક્તિ જ્યારે એ વસ્તુ આપે છે તો એ બંનેનો કેવો વ્યક્તિગત વ્યવહાર છે પણ એની સામૂહિક વ્યવહારોની અસર કેમ તો કે એની જે વ્યક્તિગત દુકાનદાર છે એ ઘણા બધા વ્યક્તિઓ સાથે પણ જોડાયેલો છે જો એની સાથે ખરાબ વર્તન કરશે તો એની પાસેથી વસ્તુ કોઈ ખરીદવા નથી તો સાથે સાથે જે સમૂહ છે અન્ય સમૂહ છે એ અન્ય સમૂહની અસર એના ઉપર પડે છે કોના ઉપર પડે છે વ્યક્તિગત વ્યવહાર ઉપર તો વ્યક્તિગત વ્યવહાર ઉપર સામૂહિક વ્યવહારોની અસરનો ઉપર તે અભ્યાસ કરે છે આપણે આગળ વાત કરીએ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન કે સમાજશાસ્ત્ર છે એનો ઉદ્ભવ નોંધો થયો તો શું એ પહેલા સમાજશાસ્ત્ર હતું જ નહીં શું એનો અભ્યાસ થયો જ નથી એના વિશે આપણે જોઈએ તો ખરેખર સમાજશાસ્ત્રની આપણે ઉદ્ભવની વાત કરીએ તો હજી એને 200 વર્ષ જેટલા વર્ષો થયા છે તો શું 200 વર્ષ પહેલા સમાજશાસ્ત્રનો અભ્યાસ કોઈ કર્યો જ નથી ના સમાજના અભ્યાસની આ પરંપરાની વાત કરીએ ને તો ખરેખર ગ્રીક જે ચિંતકો હતા એમાં પ્લેટો જે 427 થી 347 ઈસવીસન પૂર્વે અને એરિસ્ટોટલ જે 384 થી 322 ઈસવીસન પૂર્વેના એમના જે લખાણો છે એની અંદર સમાજને લગતી બાબતોની માહિતી છે પ્રાપ્ત થાય છે એમની અંદર સમાજના જે અલગ અલગ બાબતો છે સમાજ જીવન છે માનવ જીવન છે એને અભ્યાસને લગતી બાબતો વિશે એના લખાણોની અંદર જોવા મળે છે તો ખરેખર આપણે એમ કહી શકીએ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એ પહેલા પણ ઘણા બધા વર્ષો પહેલા ગ્રીક ચિંતકો એવા પ્લેટો અને એરિસ્ટોટલના જે લખાણો છે એની અંદર પણ સમાજશાસ્ત્રની સ્પષ્ટ શબ્દમાં તો ન કહી શકાય પરંતુ સમાજ જીવનના અભ્યાસ અંગે માહિતી જોવા મળે છે બંને વિદ્વાનોના મત મુજબ એક સુગ્રથિત વ્યવસ્થા છે બંને વિદ્વાનોના મત મુજબ સમાજ એક સુગ્રથિત સુગ્રથિત એટલે સારી રીતે બંધાયેલો જોડાયેલો કડીરૂપ બંને વિદ્વાનો એવું કહે છે કે સમાજ છે એ કોઈ છૂટો છવાયો નથી પણ એક સુગ્રથિત જેમ એક ચેન હોય એક કડી હોય એમ એક સુગ્રથિત વ્યવસ્થાને જોડાયેલો છે અને
જે સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર આધારિત છે અને સાથે સાથે તે એવું પણ કહે છે સામાજિક અસમાનતા આપણે જો સમાજમાં ઘણી બધી અસમાનતા છે શરૂઆતથી પ્રાચીન સમયની વાત કરીએ તો આપણે ચાર વર્ણ વ્યવસ્થાની બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર પર આપણે જાણીએ છીએ તે પણ કેવી રીતે અસમાન બ્રાહ્મણ સૌથી ઊંચું સ્થાન ધરાવતા હતા ક્ષત્રિય એના પછી વૈશ્ય છે એના પછી અને શૂદ્ર છે સાવ નિમ્ન તો આજે સામાજિક અસમાનતા પછી તો એ શ્રમ વિભાજન વિદ્યાર્થી મિત્રો શ્રમ વિભાજન આપણે જાણીએ છીએ કે સમાજમાં દરેકના કાર્યો જુદા જુદા છે બધા એક પ્રકારનું શ્રમ કરતા નથી તો જે ખાસ સમાજશાસ્ત્ર છે એ ગ્રીક ચિંતકો પ્લેટો અને એરિસ્ટોટલના મત મુજબ સમાજશાસ્ત્ર સમાજની અંદરની અસમાનતા અને જે શ્રમ વિભાજન જોવા મળે છે એના ઉપર એનો અભ્યાસ કરે છે એવું એના ઉપર આધારિત છે એવું કહે છે 14મી સદીમાં વાત કરીએ તો જે ઇબ્ન ખાલ્દુન નામના જે વિદ્વાન હતા 14મી સદીની અંદર આપણે 14મી સદી એટલે ગણાનો સદીમાં એ ખ્યાલ નથી આવતો કે 1301 થી 1400 પૂરા થાય 100 વર્ષનો સમયગાળો જે 14મી સદી હતી એ 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન નામના જે વિદ્વાન થઈ ગયા એમણે પણ આરબના આરબ જગતની રખડુ ટોળી અને સ્થાયી ટોળી ખાસ બે પ્રકારની ટોળીઓનો અભ્યાસ કર્યો એક રખડુ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે અને સ્થાયી સ્થાયી એટલે કોઈ એક જગ્યાએ વસતા હોય તેવા આવી બે ટોળીઓ તુલના કરી તુલના એટલે સરખામણી કરી માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે કે ખરેખર માનવ ઇતિહાસ કેવો છે અને ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એને લગતી ઓળખ આપીને સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો એટલે સમાજમાં પરિવર્તન કેવી રીતે આવે છે આપણે જાણીએ છીએ કે ભાઈ સૌપ્રથમ માનવ છે એ આદિ માનવ હતો અને ધીમે 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 એ આજના આધુનિક માનવ સુધી એનો વિકાસ થયો પણ આ પરિવર્તન આવ્યું કઈ રીતે એ ખ્યાલ ઉત્ક્રાંતિને માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિને સમજાવવા માટે ઇબ્ન ખાલ્દુને બે એક રખડુ ટોળી અને બીજી સ્થાયી ટોળી બંને વચ્ચે તુલના સરખામણી કરીને આજે માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિ છે એ સમજાવવાનો પ્રયત્ન કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો છે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં યુરોપમાં થયો હતો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ શકે કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે અને ક્યાં થયો હતો તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં યુરોપમાં થયો હતો તો 18મી સદી કે 19મી સદીની અંદર ખાસ પશ્ચિમ યુરોપમાં આપણે જોઈએ છીએ કે કેટલાક પરિવર્તન આપણે ધોરણ 9 ની અંદર વાત કરી ગયા ધોરણ 8 ની અંદર પણ આપણે ભણી ગયા છીએ કે પશ્ચિમ યુરોપમાં 18મી અને 19મી સદીમાં ઘણા બધા ઝડપથી સામાજિક પરિવર્તનો આવ્યા છે સાથે સાથે આપણે વાત કરીએ નવ જાગૃતિ થઈ છે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ નવા નવા સંચાઓ છે નવા નવા સાધનોનો વિકાસ થયો નવા નવા ઉદ્યોગોનો વિકાસ થયો ત્યારે ફ્રાન્સની અંદર રાજ્ય ક્રાંતિ થઈ વગેરે જેવા પરિબળોના કારણે જ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપાય કે ભાઈ સમાજશાસ્ત્રનો અભ્યાસ આપણે કોઈ બાબતનો એમને અભ્યાસ કરતા છીએ જ નહીં વિદ્યાર્થી મિત્રો તો જ્યારે પશ્ચિમ યુરોપની અંદર જે કેટલાક ઝડપી સામાજિક પરિવર્તનો આવ્યા જેના કારણે કેટલાક વિદ્વાનોનું એ તરફ ધ્યાન દોરાયું કે ભાઈ આ જે ઝડપી સામાજિક પરિવર્તનો આવ્યા એનું કારણ શું અને એ કારણ શોધવા માટે દરેક વિદ્વાનોએ સમાજનો અભ્યાસ કરવો જરૂરી હતો કારણ કે જરૂર સમાજનો અભ્યાસ ન થાય તો એ કારણો કેવી રીતે શોધવા પરિવર્તન આવ્યું કેવી રીતે ખ્યાલ આવે નવ જાગૃતિ છે ઔદ્યોગિક પરિવર્તન ક્રાંતિ છે ફ્રેન્ચની અંદર આપણે જાણીએ છીએ રાજ્ય ક્રાંતિ થઈ આ બધી બાબતોનો અભ્યાસ કરવા માટે કેટલાક વિદ્વાનોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવ તરફ ધ્યાન દોર્યું અથવા એમ કહી શકાય કે એના અભ્યાસ તરફ ધ્યાન દોર્યું અને એમાંથી જ સમાજશાસ્ત્રના બીજ રોપાયા આગળ વાત કરીએ એવા જે વિદ્વાન જે ફ્રાન્સના હતા તો ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક શબ્દનો અર્થ શું થાય જે કોઈ બાબતનો વિગતવાર અભ્યાસ કરે છે એને આપણે એમ કહીએ કે પાયાથી માંડીને એના અંત સુધીનો અભ્યાસ કરે એનો ખ્યાલ રજૂ કરે એવા લાંબુ વિચારી શકે
કેવા વ્યક્તિ ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્ટ ઓગસ્ટ કોન્ટે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયાસ કર્યો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ વૈજ્ઞાનિક શબ્દનો આપણે જોયો કે મે વિગતવાર એનો અભ્યાસ કર્યો અને એમણે સમાજને વસ્તુલક્ષી રીતે કોઈ સમાજ પણ એક વસ્તુ છે એ રીતે એને ધ્યાનમાં રાખીને સમાજનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો આપણે વાત કરીએ કે ઓગસ્ટ કોન્ટે ઈસવીસન 1830 થી 1942 ના સમયગાળા દરમિયાન છ ભાગમાં એમણે લખેલી એક ગ્રંથ શ્રેણી પોઝિટિવ ફિલોસોફી ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એમણે 1830 થી 1842 ના ભાગ સમયગાળા જે છ ભાગમાં લખેલી એની પોતાની ગ્રંથ શ્રેણી જેનું નામ છે પોઝિટિવ ફિલોસોફી આ ગ્રંથ શ્રેણીમાં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસના સિદ્ધાંતો રજૂ કર્યા કે ભાઈ સમાજને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે અભ્યાસ કરવો પોતાને ગ્રંથની અંદર સમાજને લગતી બાબતોનું વર્ણન કર્યું સૌપ્રથમ કોન્ટે સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે સૌપ્રથમ એને એક સામાજિક ભૌતિક શાસ્ત્ર શબ્દ એને સમાજશાસ્ત્ર માટે ઉપયોગમાં લીધો અથવા પ્રયોગ છે એવું કહી શકાય કે સૌપ્રથમ ઓગસ્ટ કોન્ટે તમને પ્રશ્ન એવો પૂછી શકે કે ઓગસ્ટ કોન્ટે સમાજશાસ્ત્ર માટે સૌપ્રથમ કયા શબ્દનો ઉપયોગ કર્યો તો વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ કોન્ટે સમાજશાસ્ત્ર વિષય માટે સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર શબ્દ પ્રયોગ છે પરંતુ સમાજ સાથેનો જે અભ્યાસ હતો સમાજના કેટલીક બાબતોને લગતી બાબતો હતી એનાથી ઓગસ્ટ કોન્ટને આ જે શબ્દ છે એ બરાબર દ્વંદ્વ બેસતો લાગતો ન હતો એને એવું લાગતું હતું કે આ શબ્દ છે બરાબર નથી તો એને ધ્યાનમાં રાખીને ત્યારબાદ સામાજિક ભૌતિક શાસ્ત્રના બદલે એમણે સમાજશાસ્ત્ર શબ્દ છે એ પ્રયોગ છે ઉપયોગમાં લીધું તેથી જ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ખાસ ઓગસ્ટ કોન્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ એમ એક વાક્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઓગસ્ટ કોન્ટને આ રીતે આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્રની અંદર ઘણા બધા સમાજશાસ્ત્રીઓ થઈ ગયા જેમ કે આપણે વાત કરીએ તો હર્બર્ટ સ્પેન્સર છે ઇમાન દુખીમ છે ત્યારબાદ વાત કરીએ તો કાર્લ માર્ક્સ છે કાર્લ માર્ક્સ આપણે જાણીએ છીએ શ્રમ વિભાજન માલિક અને નોકરશાહી બંનેની લગતી બાબતો ઉપર ધ્યાનમાં લીધું છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો મેક્સ વેબર છે ભારતીય ઘણા બધા સમાજશાસ્ત્રીઓ થઈ ગયા તેમણે પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવને લગતી બાબતોની વાત કરી જેમ કે તારાબેન પટેલ છે ગોવિંદ સદાશિવપુરીએ આઈપી દેસાઈ એમ એન શ્રીનિવાસ આ બધા જ સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના ઉદ્ભવથી માંડીને એના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે ખરેખર સમાજશાસ્ત્રને જો સમજવા બેસીએ તો એના માટે સમય છે એ ખૂબ જ ઓછો પડે સમાજશાસ્ત્રની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી બાબતો જેમ કે સમાજની અંદરના જે અલગ અલગ સમૂહો છે આપણે વાત કરીએ સામાન્ય અર્થમાં કે ભાઈ મેં તમને વાત વચ્ચે એક ઉદાહરણ લીધું હતું કે સામાજિક અસમાનતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તો આપણા સમાજની અંદર જે અસમાનતા છે એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે એનો પણ અભ્યાસ કરે છે આ ઉપરાંત અનુસૂચિત જનજાતિમાં કયા કયા લક્ષણો જોવા મળે એ સમુદાય કેવી રીતે ફેલાયેલો છે એનો પણ અભ્યાસ કરે છે ધોરણ 11 ની અંદર સમાજશાસ્ત્ર વિષયના પાયાની ઘણી બધી માહિતી આપે છે આપણે અહીંયા સમાજશાસ્ત્રના ઉદ્ભવને લગતી ઘણી બધી બાબતોની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આપણે વાત કરીએ કે સમાજશાસ્ત્ર છે એ માત્ર સમાજને લગતી બાબતોનો અભ્યાસ કરે જ છે પણ સાથે સાથે એ અભ્યાસ કેવી રીતે કરવો એના માટેના જે કેટલીક પદ્ધતિઓ છે સર્વેક્ષણ કેવી રીતે કરવું એના માટેની કેટલીક બાબતો છે એનો પણ સમાજશાસ્ત્રની અંદર આપણે કોઈ વિગતે અભ્યાસ કર્યો છે આ ઉપરાંત સમાજશાસ્ત્રની ઘણી બધી અન્ય શાખાઓ છે કઈ શાખાઓ કુટુંબ સમાજશાસ્ત્ર ધર્મ સમાજશાસ્ત્ર શિક્ષણ સમાજશાસ્ત્ર સ્ત્રી સમાજશાસ્ત્ર યુવાન સમાજશાસ્ત્ર આવી કેટલી બાબતો છે એ સમાજશાસ્ત્રની અંદર જોડાયેલી છે અને જો સમાજશાસ્ત્ર વિશે આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ ને તો એનું તળિયું પકડવું ખૂબ જ અઘરું છે સામાન્ય વાત કરીએ કે ધોરણ 12 ની અંદર આપણે જ્યારે અભ્યાસ કરવાના છીએ આના પછીના જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે ધોરણ 12 નો જે પ્રથમ ચેપ્ટર છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ સૌથી વધારે આપણે વાત કરીએ કે ધર્મ
આજે આપણે જો એક ભારત છે એક બિન સાંપ્રદાયિક દેશ છે આઝાદી પછી આપણે બિન સાંપ્રદાયિક બાબતે સ્વીકારી છે કે આપણો દેશ છે કોઈ ધર્મ સાથે સંકળાયેલો નથી જો આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ પારસી શીખ જૈન બૌદ્ધ અન્ય ઘણી બધી ધર્મના લોકો વસે છે એ કેટલા પ્રમાણમાં વસે છે કેવી રીતે અહીંયા આપણે સંસ્કૃતિનો ઉદ્ભવ થયો કેવી રીતે આપણે બે સંસ્કૃતિમાં કઈ કઈ બાબતો છે એ એનો વિકાસ થયો આ દરેક બાબતો છે એનો સમાજશાસ્ત્રની જરા આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે અહીંયા એક નાની એવી ઝલક જોઈ લઈએ કે ભાઈ સમાજશાસ્ત્ર છે એના પરિચયની અંદર આપણે વાત કરીએ કે વિજ્ઞાન શબ્દની વાત કરીએ તો બે પ્રકારના વિજ્ઞાનો હોય છે ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું હોય છે સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્રમાં કે આપણે અંગ્રેજીમાં શબ્દનો ઉપયોગ કરીએ છીએ સોશિયોલોજી હવે સોશિયોલોજી શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજ્યા કે ભાઈ જે લેટિન શબ્દ છે સોશિયસ અને જે ગ્રીક શબ્દ છે લોગસ એ બંનેનું અંગ્રેજીકરણ થયું આપણે એમ કહીએ કે અંગ્રેજી શબ્દમાં રૂપાંતર થયું સોશિયસનું સોશિયો અને લોગસનું લોજી એ બંને શબ્દનો ઉપયોગ કરીને સોશિયોલોજી શબ્દનો ઉદ્ભવ થયો સોશિયોલોજી છે સમાજશાસ્ત્ર છે સમાજ સાથે સંકળાયેલા દરેક બાબતોનો અભ્યાસ કરે છે કઈ રીતે અભ્યાસ કરે છે તો કે વૈજ્ઞાનિક બાબતે અભ્યાસ કરે છે આ ઉપરાંત આપણે અહીંયા બે વાત બીજી પણ કરી કે યંગ કિમોલ યંગ અને મેક આ બંને સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે જેમાં એક બાબત તારણ કાઢી શકાય કે સમાજશાસ્ત્ર છે એ માનવ જીવનને લગતી બાબતોનો વિગતવાર અભ્યાસ કરે છે આપણે વાત કરીએ કે સમાજશાસ્ત્ર છે એ 200 વર્ષ પહેલા જ એનો ઉદ્ભવ થયો છે જેમાં સૌથી મહત્વનો ફાળો કહીએ તો પ્રાચીન આપણે ઘણા વર્ષો પહેલા ગ્રીક ચિંતકો હતા પ્લેટો અને એરિસ્ટોટલ એમના લખાણોની અંદર સમાજશાસ્ત્રને લગતી બાબતોનો અભ્યાસ જોવા મળે છે ઇબ્ન ખાલ્દુન હતા જે 14મી સદીની અંદર તેમણે બે ટોળીઓ રકડુ ટોળી અને સ્થાયી ટોળી વચ્ચે સરખામણી કરી તુલના કરીને ખાસ માનવ ઇતિહાસના ઉત્ક્રાંતિને લગતી બાબતોની વિગતે અભ્યાસ કર્યો છે આ ઉપરાંત આપણે એ પણ વાત કરી કે સમાજશાસ્ત્રની અંદર સૌથી મોટો ફાળો જો હોય તો એ છે ઓગસ્ટ એટલા માટે જ ઓગસ્ટ કોન્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે સમાજશાસ્ત્રનો વિગતવાર પરિચય મેળવ્યો હવે આની પછીના જે લેક્ચર છે આની પછીના જે વિડિયો લેક્ચર આવશે તેની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સનો પ્રથમ ચેપ્ટર છે એનો વધારે અભ્યાસ કરીશું તો આ વિડિયો છે જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને અન્ય વિદ્યાર્થી સુધી પણ પહોંચે અને અમારો જ્યારે કોઈ નવો વિડિયો આવે તો સીધો તમને તરત જ મળે એટલા માટે અમારી જે ડેકન વિદ્યાપીઠ કળા ચેનલ છે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ